वास्तविक संख्याओ तमे प्राकृतिक संख्या पूर्ण संख्या पूर्णांक सम्मेय संख्या अने वास्तविक संख्या थोड़ो अभ्यास कर्यो छे। आ दसमा धोरणना प्रथम चेप्टर नी अंदर तमारे युक्लिड भाग प्रविधि एटले युक्लिडना भागाकारनु पूर्व प्रमेय आधारित गुसा लसा शोधवाना छे। अंकगणित मूलभूत प्रमेयनो उपयोग करीने पण गुसा लसा अने तेने आधारित दाखला करवाना छे। युक्लिडनो भागाकारनो पूर्व प्रमेय समझवा माटे एक सरस उदाहरण आप्युं छे, जरा तमे रीड कर लेजो। सामान्य रीते युक्लिडनो भागाकारनो पूर्व प्रमेय समझवुं एटले निचला ધોરણમાં આપણે સાદો ભાગાકાર કરતા હતા। દાખલા તરીકે 17ને 5 વડે ભાગો, તો 17ને 5 વડે ભાગો મતલબ 17 એ ભાજ્ય છે, 5 એ ભાજક છે, તો 5 તરી 15 3 ભાગફળ આવશે અને 2 શેષ આવશે। એ જ રીતે અહીંયા આગળ તેને થોડું વિસ્તૃતમાં જોઈએ। યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, એની અંદર આપેલા ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત અનન્ય અનૃણ પૂર્ણાંક ક્યુ અને આર એવા મળે કે જેથી એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, જે આરની કિંમત એ બી કરતાં નાની અને શૂન્ય શૂન્ય કરતાં મોટી હોય છે। અહીં તમે જરા ધ્યાનથી સમજો, એ એટલે ભાજ્ય, બી એટલે ભાજક, ક્યુ એટલે ભાગફળ અને આર એટલે શેષ। શેષ હંમેશા ભાજક કરતાં નાની હોય અને શેષ શૂન્ય હોય તો શૂન્ય કરતાં મોટી, પણ ભાજક કરતાં નાની હોય। આને કહેવાય છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, જે અહીંયા એક સમીકરણ સ્વરૂપે તમને દર્શાવેલું છે, જેનો ઉપયોગ કરશો એમ તેનો અભ્યાસ, તેની પાછળ જે પ્રવિધિ છે તેની સમજણ આવતી જશે। યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતી વખતે તમારે સાદો ભાગાકાર જ સમજવાનો છે, પણ તેને આપણે સમીકરણ સ્વરૂપે લખતા જઈશું। જોઈએ દાખલો, ઉદાહરણ નંબર 1, 4052 અને 12576, એમાં મોટી સંખ્યા 12576ને 4052 વડે ભાગો, એ ભાગવાથી ભાગફળ તમને 3 મળશે અને શેષ 420 મળશે। તેથી 12576 ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ 420। હવે અહીંયા એકદમ શાંતિથી વિચારવાનું છે કે જે આપણા માટે ભાજક હતો તે હવે ભાજ્ય બનશે અને જે શેષ હતી તે આપણા માટે ભાજક બનશે, એટલે બીને હવે એ તરીકે લેવાનું છે। પહેલાંનું આર છે તેને બી તરીકે લેવાનું છે, તો તમે જોઈ શકો છો 4052ને 420 વડે ભાગો, 9 ભાગફળ આવશે ને 272 શેષ। આમ તમારે ક્રમિક ભાગફળને, ભાગફળ જે છે તેને એક બાજુ રાખવાનું છે, મહત્ત્વની વાત છે આપણા માટે ભાજક અને શેષ। ભાજક જે હતો એ પહેલી આવતી બીજી વખતે ભાજ્ય બનશે અને શેષ છે ભાજક બનશે, એમ કરતા જવાનું છે તમારે ક્રમિક, છેલ્લે શેષ શૂન્ય રહે, લાસ્ટમાં શેષ શૂન્ય રહે, તમે જોવો છો શેષ શૂન્ય છે। 24 = 4 × 6 = 0 આ વખતે તમારો જે 4 જે છે એ ભાજક છે, એ ભાજક એ આપેલી સંખ્યાનો ગુસાઅ બને છે, એ આપેલી સંખ્યાનો ગુસાઅ બને છે। દર્શાવો કે ઉદાહરણ નંબર 2, દરેક યુગમાં ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે 2q સ્વરૂપમાં હોય છે અને પૂર્ણાંક બીજો
કોઈક ક્યુ માટે ટુ ક્યુ પ્લસ વન સ્વરૂપમાં હોય છે. જો યુગ્મ હોય તો ટુ ક્યુ હોય અને અયુગ્મ હોય તો ટુ ક્યુ પ્લસ વન સ્વરૂપમાં હોય છે તે તમારે અહીંયા બતાવવાનું છે. સિમ્પલ વાત છે, આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય સમીકરણ હંમેશા બોલવાનું, એ ઇક્વલ ટુ બી પ્લસ એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર. અહીંયા આગળ યુગ્મની વાત કરીએ એટલે બીની જગ્યાએ બે, બે વડે ભાગી શકાય તેવી સંખ્યા. જો બે વડે ભાગી શકાય ને શેષ ઝીરો રહે તો આપણે કહીએ છીએ તે યુગ્મ છે, અને બે વડે ભાગીને શેષ જો એક વધે તો તે અયુગ્મ છે. તો જોઈ લઈએ તો બી બરાબર ભાજક બરાબર બે ગણાશે. સૂત્રમાં કિંમત મૂકો, એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, બીની જગ્યાએ બે, તો એ બરાબર શું થાય ટુ ક્યુ પ્લસ આરની જગ્યાએ શું રહેશે, કાં તો ઝીરો રહેશે કાં તો વન રહેશે. તો આપણી શરત છે કે બીની કિંમત કેવી હોવી જોઈએ, તો બીની કિંમત બે લીધી આપણા માટે, તો બીની કિંમત બે હતી કારણ કે બે કી સંખ્યા આધારિત આપણે કરવાનું છે માટે. તો આરની કિંમત શું મળશે, તો આરની કિંમત શૂન્ય અને શૂન્ય કરતાં મોટી અને બી કરતાં નાની, તેથી બે જ ઓપ્શન મળે, કાં તો શૂન્ય હોય કાં તો એક હોય. તેથી પહેલાંમાં એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આરની જગ્યાએ શૂન્ય લો તો ટુ ક્યુ મળશે. આ ટુ ક્યુ એ બે સાથે ગુણાયેલો હોવાથી હંમેશા ક્યુ એ કોઈપણ પૂર્ણાંક માટે આપણા માટે યુગ્મ પૂર્ણાંક મળશે. તેથી આપણે કહીએ તો દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક ક્યુ તરીકે જો લેવામાં આવે તો એ ટુ ક્યુ સ્વરૂપમાં હોય છે. સેમ બીજું બોલો, એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર. હવે શેષ ઝીરો જેમ હોઈ શકે એમ શેષ એક પણ હોઈ શકે, તેથી એને બોલો એ બરાબર ટુ ક્યુ પ્લસ વન, આરની જગ્યાએ વન બોલવાનું. હવે આપણને ખબર છે જો ટુ ક્યુ એ યુગ્મ હોય તો એના પછીની એક સંખ્યા ઉમેરો પૂર્ણાંકમાં. દાખલા તરીકે ચાર એ બે કી સંખ્યા યુગ્મ સંખ્યા છે, એમાં એક ઉમેરો તો પાંચ થાય, એમ ટુ ક્યુમાં એક ઉમેરો તો એ અયુગ્મ પૂર્ણાંક બનશે. આમ એ ઇક્વલ ટુ ટુ ક્યુ એ બે વડે વિભાજ્ય હોવાથી યુગ્મ, અને એ બરાબર ટુ ક્યુ પ્લસ વન એ બે વડે વિભાજ્ય નથી માટે તે અયુગ્મ પૂર્ણાંક કહેવાશે. ઉદાહરણ નંબર ત્રણ, દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે ફોર ક્યુ પ્લસ વન અથવા ફોર ક્યુ પ્લસ થ્રી સ્વરૂપમાં હોય છે. અહીંયા ધ્યાનથી રકમ વાંચવાની હંમેશા, અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ અયુગ્મની વાત કરી દીધી છે, યુગ્મની અયુગ્મ. તો આપણને ખબર છે કે અયુગ્મ ધન પૂર્ણાંક પહેલાં આપણે ધારી લેવાનો, ધારો કે અયુગ્મ પૂર્ણાંક ધન પૂર્ણાંક એ છે. સૂત્ર બોલો, હવે એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર શું લેવાનું છે, તો અહીંયા આગળ ફોર ક્યુ પ્લસ વન અને ફોર ક્યુ પ્લસ થ્રી, તો ફોર આવે છે, ફોર શું બતાવે છે, જેના વડે આપણે ભાગવાનું છે ભાજક, તો બી બરાબર ફોર. તો બીની કિંમત ફોર મળી તો આરની કિંમત કેટલી હોય, તો આપણે કહી શકીએ કે આરની કિંમત કેટલી હોય, ઝીરો અને ઝીરો કરતાં મોટી અને ચાર કરતાં નાની. તેથી આરની કિંમત ઝીરો વન ટુ થ્રી અને થ્રી થઈ શકે. આ ઝીરો વન ટુ થ્રીને આપણે એક પછી એક આપણું યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે તેમાં મૂકીશું. એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, એની જગ્યાએ એ, બેની જગ્યાએ ચાર, ક્યુની જગ્યાએ ક્યુ, અને પહેલાં આરની જગ્યાએ પહેલાં ઝીરો મૂકીશું, પછી બીજી વખતે એક મૂકીશું, ત્રીજી વખતે બે મૂકીશું, અને ચોથી વખતે ત્રણ મૂકીશું. તો એક પછી એક મૂકતા જઈએ તો પહેલાં ફોર ક્યુ મળ્યું, ફોર ક્યુ એ યુગ્મ છે, ફોર ક્યુ પ્લસ વન એટલે યુગ્મમાં એક ઉમેરો તો અયુગ્મ મળે, ફોર ક્યુ પ્લસ ટુ બે કોમન થાય છે એટલે બે વડે ભાગી શકાય તેથી યુગ્મ થાય, અને ફોર ક્યુ પ્લસ થ્રી એ અયુગ્મ થશે.
આમ તમે સમજી શકો છો. એના આધારિત એક વ્યવહારિક દાખલો આપ્યો છે. એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. હવે એ થપ્પીઓ રૂપે એ રીતે ગોઠવવા માગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય, અને એ થપ્પી એવી રીતે ગોઠવવાની કે ઓછામાં ઓછી જગ્યા રોકે. બરાબર, તો દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ, કેટલી બરફી રાખશે તો બધી થપ્પીમાં સમાન બરફી રહે અને ઓછામાં ઓછી જગ્યા રોકે, મતલબ થપ્પીની સંખ્યા ઓછી બને. અહીં આગળ તમે સહજ વિચારી શકો છો કે આપેલી સંખ્યા માટે 420 અને 130 માટે તમારે ગુસાઅ શોધવો પડશે. ગુસાઅ શોધવાનો એટલો મતલબ કે અહીંયા આગળ તમે થપ્પીઓ એ રીતની બનાવો, એ રીતની બનાવો કે જે થપ્પીમાં રહેલી જે બરફીની સંખ્યા છે તેને વડે 420ને બી ભાગી શકાય અને 130ને પણ ભાગી શકાય. તે તમે સહજતાથી વિચારી શકો છો. તેમાં એક જ સંખ્યા 10 બનશે કે જે તમે મૌખિક પણ જોઈ શકો છો. 420 એની અંદર 0 છે એટલા માટે 10 છે, અને 130 તીર્દાન 130 10, તો 10 10ની થપ્પીઓ કરવી જોઈએ. તો જોઈએ યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર. મોટી સંખ્યા એ ભાજ્ય બરાબર 130 ભાજક ગુણાકારમાં કેટલા આવશે, 130 વડે 420ને ભાગો 3 આવશે વત્તા 30, શેષ 30 વધશે. હવે આપણે સમજી ગયા છીએ જે ભાજક હતો એ હવે શું બનશે, ભાજ્ય, અને આર હતો શેષ એ શું બનશે, ભાજક. હવે 130ને 30 વડે ભાગો, 4 ભાગફળ, ભાગફળ એ બહુ જરૂર નથી, વત્તા 10 10 શેષ વધી, આ 10 શેષ વડે ફરતી 30ને ભાગો તો 3 શૂન્ય થયું. શૂન્ય થાય તે વખતે તમારું ભાજક શું છે, તો 10. તેથી આપેલી બે સંખ્યાઓ છે 420 અને 310માં ગુસાઅ 10 છે. તેથી મીઠાઈવાળો દરેક થપ્પીમાં બરફીની સંખ્યા 10 રાખશે. એ કઈ રાખશે તેનો સવાલ નથી, પણ કયા પ્રકારની બરફી રાખશે એનો સવાલ નથી, પણ દરેક થપ્પીમાં 10 10 નંગ બરફીના ટુકડા રાખશે. સ્વાધ્યાય 1.1 યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસાઅ શોધો, જે તમે આગળના દાખલા ઉદાહરણ 1 પ્રમાણે 2 પ્રમાણે કરી શકો છો, 1 પ્રમાણે કરી શકો છો. એવો દાખલો બીજો છે, અયુગ્મ ધન પૂર્ણાંક કોઈક પૂર્ણાંક ક્યુ માટે 6Q+1 અથવા 6Q+3 અથવા 6Q+5 પ્રકારની હોઈ શકે. અયુગ્મ ધન પૂર્ણાંક ધારો કે એ છે, એને બી વડે ભાગવાનું, ભાગફળ મળશે ક્યુ અને શેષ રહેશે આર. પણ આર શેષ કેટલી હોય તે તમે લોજિકથી કહી શકો છો, 6 હોય, બી કેટલી હોય 6 હોય, તો બી 6 હોય તો આર કેટલું મળે, 6થી નાનું અને 0 ને 0 કરતાં મોટું, એટલે તમે શું લઈ શકશો આરની જગ્યાએ 0 1 2 3 4 અને 5. એ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આરની અંદર એ બરાબર 6Q+Rની જગ્યાએ પહેલાં 0 મૂકવાનું, પછી 1 મૂકવાનું, પછી 2 મૂકવાના, એમ તમને જુદા જુદા 6 સમીકરણ મળશે. પણ તમે જોઈ શકો છો પહેલાંમાં 6Q આવ્યું, મતલબ યુગ્મ થયું, 2 વડે ભાગી શકાય. બીજું 6Q+1 થયું તે અયુગ્મ કહેવાય. 6Q+2 થશે તે 2 વડે ભાગી શકાય, કારણ કે 2 કોમન નીકળે છે. 6Q+3 અયુગ્મ થયું. આમ તમે કહી શકો છો કે આ સંખ્યાઓ સેમ. એ રીતે એક ઉદાહરણ તરીકે જેમ આપણે બરફીમાં જોયું તો તેમ લશ્કરનું 616 સભ્યોનું એક જૂથ જેની આગળ 32 સભ્યોની બેન્ડની કૂચ ચાલી રહી છે, આ લોકોને એ રીતે સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે, લાઇનમાં, ઊભી લાઇનમાં, કે જે તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈપણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે. પછી થપ્પી ગોઠવવાની, તેની જગ્યાએ અહીં આગળ લશ્કરના સભ્યોને ગોઠવવાના છે. તો સીધી વાત છે કે ગુસાઅ શોધવો
पड़े 616 और 32। तो 616 = 32 गुणाकार में क्यू आए थे अने शेष मुकवा फरी 32 ने भाज्य लेवानो अने शेष ने भाजक लईने फरती करवानो। टूंक में बने गुस्सा तमारे शोधवानो छे। गुस्सा शोधशो एटले तमने तेना एक स्तंभ में मतलब एक ऊबी हरोळनी अंदर रहेला ऊबी तेनी अंदर रहेला लश्करना सभ्योनी संख्या मळशे। आ रीते दाखलाओने करी शकाशे। वधु दाखलाओ समजवा माटे हूँ तमने फरीथी मळीश। त्यां सुधी तमे फरीथी आटलू रिविजन करो, जाते विचारो, दरेक शब्दशः वाँची जजो अने वाँचीने तेनो मीनिंग शुं थाय तेनुं सतत चिंतन करजो। तमे खूब सारी रीते मेथ्स भणी शकशो, जाते भणशो एटलू तमारी तैयारी सारी थशे, तमने लांबो समय सुधी याद रहेशे। थैंक यू।